गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण चार अंदर विषय इंग्लिश में भणीशुं। तेनी अंदर पाठ्यपुस्तक में आप यूनिट नंबर 5 हियर वी आर डांसिंग जोई रह्या हता। तो एमां आपणे केटला सुधी जोयुं हतुं, तो तमने याद हशे कि आप पेज नंबर 53 पर एक्टिविटी नंबर 9 सुधी आप जोई गया। तो आज पेज नंबर 54 एक्टिविटी नंबर 10 छे। पेज नंबर 54 तो जो एक्टिविटी नंबर 10 में शू है कि जूथ में कार्य करो। आपेला शब्दों माटे तमारी आसपास जोवा मळती वस्तुओं के प्राणियों नाम लखो। अहीं कलर है, नीचे साइज है, अने नीचे तेनी नीचे छे शेप। कलर एटले के रंग, साइज एटले के एनो आकार केवो छे, एटले के ए वस्तु मोटी छे के नानी ते, अने शेप, शेप एटले के तेनो आकार, लंबचोरस, चौरस, त्रिकोण, गोळ। शेप एटले शुं थाय, आकार होता, आमांथी कयो आकार छे ते आपणे अहीं लखीशुं। तो एमां पहेलुं छे कलर। तो कलरनी अंदर पहेलुं छे रेड। रेड एटले शुं थाय, लाल कलर। मैं तमने लखावेला हता स्पेलिंग कलरना, तेमां छे रेड। रेड एटले लाल। तो लाल कलरनी कई कई वस्तु आपणी आसपास जोवा मळे छे? तो एम के पहेलुं आवशे एप्पल। શું આવશે? એપલ। એપલ એટલે સફરજન, જે કેવું હોય છે? લાલ કલરનું હોય છે। પેન્સિલ, પેન્સિલ પણ લાલ કલરની જોવા મળે છે। પછી છે રિબિન, જે માથામાં રિબિન નાખે છે ને તે રિબિન છે, તે પણ લાલ કલરની હોઈ શકે છે। પછી છે ઓરેન્જ, ઓરેન્જ એટલે કે નારંગી। તો નારંગી કલરની કઈ કઈ વસ્તુઓ હોય? તેમાં આવશે કેપ એટલે કે ટોપી, ઓરેન્જ એટલે કે નારંગી, જે આપણે ફ્રૂટ છે તે ખાઈએ છીએ તે। આગળ છે ઇરેઝર, ઇરેઝર પણ ઓરેન્જ કલરનું હોઈ શકે છે। હવે છે યલો, યલોની અંદર બનાના, બનાના એટલે કે કેળું, સનફ્લાવર અને કંપાસ બોક્સ। તો આ ત્રણેય વસ્તુઓ યલો કલરની એટલે કે પીળા કલરની હોય છે। હવે છે ગ્રીન, તો કે લીલા કલરની વસ્તુ। ગ્રીન એટલે શું થાય? લીલા કલરની વસ્તુ। તો લીલા કલરની વસ્તુઓ કઈ કઈ છે? તો કે ગ્રાસ, ગ્રાસ એટલે શું થાય? ઘાસ। આગળ છે વિન્ડો, વિન્ડો એટલે બારી, બારી પણ લીલા કલરની આપણે કરી શકીએ છીએ, કોઈ પણ કલરની કરી શકીએ, પણ આની અંદર આપણે લીલા કલરમાં લીધેલી છે। આગળ છે ટ્રી, ટ્રી એટલે થાય ઝાડ એટલે કે વૃક્ષ। ત્યાર પછી છે બ્લુ, બ્લુ એટલે કે વાદળી કલર। તો વાદળી કલર કયો કયો હોઈ શકે? કઈ કઈ વસ્તુ આપણી આજુબાજુમાં વાદળી કલરની જોવા મળે છે? તો એમાં આવશે શર્ટ, શર્ટ જે આપણે પહેરીએ છીએ તે શર્ટ। પછી છે પેન, પેન જે બ્લુ કલરની છે, એનાથી આપણે લખીએ છીએ તે પેન। પછી છે ડોર, ડોર એટલે કે દરવાજો, દરવાજો બ્લુ કલરનો હોઈ શકે છે, આપણે કરી શકીએ છીએ બ્લુ કલરનો। આગળ છે બ્રાઉન, બ્રાઉન એટલે કથાઈ કલર, બ્રાઉન એટલે શું થાય? કથાઈ કલર। તેની અંદર બેન્ચ, આપણે જે બેન્ચમાં બેસીએ છીએ સ્કૂલની અંદર, તમે જે બેન્ચમાં બેસો છો ને, તે કેવા કલરની હોય છે? બ્રાઉન કલરની। પછી છે પોટ, પોટ એટલે કે ઘડો, તેનો પણ કલર કેવો હોય છે? બ્રાઉન। અને બેગ, તમે જે બેગ લઈને આવો છો સ્કૂલ પર, તે બેગ પણ બ્રાઉન કલરની હોઈ શકે છે। હવે છે બ્લેક, તો બ્લેક કલર કયો કયો હોઈ શકે? તો કે ક્રો, ક્રો એટલે કે કાગડો, કાગડો કાળા જ કલરનો હોય છે। પછી છે શૂઝ, શૂઝ પણ કાળા કલરના હોય છે। અને બ્લેકબોર્ડ, જે ટીચર બ્લેકબોર્ડ પર લખે છે તે પણ બ્લેક કલર એટલે કે કાળા કલરનું હોય છે। હવે આ થઈ ગયું કલરવાળું બોક્સ, હવે છે નીચે સાઇઝવાળું। સાઇઝ એટલે કે નાની સાઇઝ, મોટી સાઇઝ, લાંબી, ટૂંકી, આ બધી છે તે। એમાં છે પહેલું સ્મોલ, સ્મોલની અંદર શું આવશે? નાની વસ્તુ કઈ કઈ છે? તો કે ઇરેઝર, પિન અને ચોક। સ્મોલ એટલે શું થાય? નાનું। પછી છે લાર્જ, લાર્જ એટલે મોટું હોય તેવું। તો એમાં આવશે ડોર, કબોર્ડ એટલે કે કબાટ, અને બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ। હવે છે બિગ, બિગ એટલે પણ મોટું થાય, તો બિગની અંદર આવશે બેન્ચ, વિન્ડો અને ચેર। ત્યાર પછી શોર્ટ, શોર્ટ એટલે કે ટૂંકું, બિગ એટલે મોટું, શોર્ટ એટલે ટૂંકું, લાર્જ એટલે પણ મોટું થાય અને સ્મોલ એટલે નાનું। શોર્ટની અંદર આવશે પેન્સિલ, દર્શન, દર્શન છે એ વ્યક્તિનું નામ છે, તમારી આસપાસ કોઈ વ્યક્તિ હોય જેનું નામ દર્શન છે। હું એમ કહું છું મારી આજુબાજુમાં વ્યક્તિ છે જે દર્શન છે, તેનું નામ છે શું? દર્શન છે, જે ટૂંકો છે એટલે કે નીચો છે। તે જ રીતના રોઝ પ્લાન્ટ, રોઝ પ્લાન્ટ એટલે કે ગુલાબનું છોડ। ટોલ, ટોલ એટલે કે ઊંચો।
તેમાં આવશે અંકિત, હર્ષ અને નીમટ્રી. નીમટ્રી એટલે કે લીમડાનું ઝાડ. હવે છે થીન. થીન એટલે થાય પતલું. તો એમાં ગીતા, બેલ્ટ, આપણે જે બેલ્ટ બાંધીએ છીએ તે, અને ટેક્સ્ટ બુક એટલે કે પુસ્તક, એક ચોપડી. જે તમારી આ ચોપડી છે એને શું કહેવાય? ટેક્સ્ટ બુક. શું કહેવાય? ટેક્સ્ટ બુક. તો આ ચોપડી પણ કેવી છે? પતલી છે. હવે છે ફેટ. ફેટ એટલે કે જાડું. તો એમાં છે સંજય, રામજીભાઈ અને કેતન. આ ત્રણ નામ મેં મારી રીતે લખેલા છે. તમારે કોઈ તમારી રીતે લખવા હોય તો તમે નામ લખી શકો છો. હવે છે શેપ. શેપ એટલે થશે આકાર. એમાં છે રાઉન્ડ. રાઉન્ડ એટલે થાય ગોળ. રાઉન્ડ એટલે કેવો આકાર થાય? ગોળ આકાર. તો રાઉન્ડની અંદર ક્લોક એટલે કે ઘડિયાળ, કોઈન એટલે કે સિક્કો અને બટન જે શર્ટમાં ટાંકેલો છે. તો આનો ત્રણેયનો આકાર કેવો હોય છે? રાઉન્ડ. પછી છે સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. તો ચોરસમાં શું શું આવે? તો કે ટેબલ, ટાઇલ્સ, જે નીચે આપણે દિવાલ લાદીઓ લગાવીએ છીએ તેને કહેવાય ટાઇલ્સ, અને છે ઇરેઝર. આ ત્રણ વસ્તુ સ્ક્વેર એટલે કે ચોરસની અંદર આવી શકે છે. પછી છે રેક્ટેંગલ. તો રેક્ટેંગલમાં બેન્ચ, બ્લેકબોર્ડ અને કંપાસ બોક્સ, આ ત્રણ વસ્તુ આવે છે. અને ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલની અંદર એરો. એરો એટલે જે તીર હોય છે ને, આ પ્રકારનું તીર એને કહેવાય એરો. તો આ ટ્રાયેંગલ શેપ છે એટલે કે ત્રિકોણ શેપમાં આવે છે. પછી આઈસ્ક્રીમનો કોન, એ પણ કેવો આવે છે? ત્રિકોણ શેપમાં. અને ફ્લેગ એટલે કે ઝંડો. ઝંડો પણ ઘણા ત્રિકોણ શેપમાં હોય છે. ચલો હવે ત્યાર પછી છે સામેના પેજ પર, પેજ નંબર 55 પર છે એક્ટિવિટી નંબર 11. આમાં પણ જૂથમાં કાર્ય કરવાનું છે. આપેલી વસ્તુઓ છે તેમાં જુદા જુદા આકારની, જો જુદી જુદી આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખો. અહીંયા આપણે ફૂલ આપેલું છે તેમાં અલગ અલગ નામ લખવાના છે. જેમ કે રેડ કલર છે તો રેડ કલરની કઈ કઈ વસ્તુઓ હોય તે અહીંયા લખીશું. હવે જો એમાંથી વાક્ય બનાવેલા છે તો અહીંયા પહેલું છે રેડ. શું આપેલું છે? રેડ કલર આપેલો છે. એમાં અ ફ્લાવર લખેલું છે. અ ફ્લાવર ઇઝ રેડ. તો હવે એવી રીતના આપણે બીજી વસ્તુ બનાવવાની છે. જો ત્યાર પછી બીજો નંબર આપેલો છે અ રિબન. તો અ રિબન ઇઝ રેડ. તેવી રીતના આપણે ત્રીજું કરીશું એન એપલ ઇઝ રેડ. અને આગળ છે અ કેરેટ. તો અ કેરેટ ઇઝ રેડ. કેરેટ થશે ગાજર. કેરેટ એટલે શું થાય? ગાજર. તો આમાં આ ચારે ચાર વસ્તુ જે છે તે કેવા કલરની છે? લાલ કલરની. અ ફ્લાવર ઇઝ રેડ, અ રિબન ઇઝ રેડ, એન એપલ ઇઝ રેડ, અ કેરેટ ઇઝ રેડ. અહીંયા આપણે બે જગ્યા જે ખાલી છે તેમાં એકમાં એપલ લખીશું અને એકમાં લખીશું કેરેટ, જે લાલ કલરની વસ્તુ છે. અહીંયા લાલ કલરનું છે એટલે લાલ કલરની વસ્તુ લખીશું. તેવી જ રીતના નીચે જો બીજું ફ્લાવર છે કેવું છે? તો કે યલો કલરનું ફ્લાવર. કેવું છે? યલો કલરનું ફ્લાવર. તો એમાં પણ બે નામ આપણે આપેલા છે, અ બનાના અને અ સનફ્લાવર. તેમાં પહેલું વાક્ય આપેલું છે અ બનાના ઇઝ યલો. આપણે બીજું વાક્ય લખીશું અ સનફ્લાવર ઇઝ યલો. અ સનફ્લાવર ઇઝ યલો. પછી છે અહીંયા સન. તો ધ સન ઇઝ યલો. સન એટલે થશે સૂર્ય. શું થાય? સૂર્ય. સૂર્ય કેવો હોય છે? તો કે યલો કલરનો, પીળા કલરનો હોય છે. અને અ લેમન. લેમન એટલે લીંબુ. અ લેમન ઇઝ યલો. તો આ પ્રકારે ચાર વાક્ય બન્યા છે. આમાં અ બનાના ઇઝ યલો, અ સનફ્લાવર ઇઝ યલો. સનફ્લાવર એટલે શું થશે? સૂર્યમુખી. પછી છે ધ સન ઇઝ યલો, અ લેમન ઇઝ યલો. તેવી જ રીતે આગળ છે ગ્રીન કલરનું. ગ્રીન કલરનું છે અને રાઉન્ડ. આની અંદર વચ્ચે જોવાનું આપણે શું આપેલું છે? તો કે રાઉન્ડ. રાઉન્ડ એટલે કે આપણામાં જે ગોળ ગોળ વસ્તુ હોય તે આમાં આપણે લખવાની થશે. આમાં યલો છે એટલે કે કલર આપેલો છે. અને આની અંદર રાઉન્ડ છે એટલે કે આપણા શેપ પ્રમાણે લખવાનું છે. તેમાં રાઉન્ડમાં કઈ કઈ વસ્તુ હોય? તેમાં પહેલું આવશે બોલ. પછી આમાં લખ્યું છે આપણે ટોમેટો. તો એમાંથી આપણે વાક્ય બનાવીએ તો અ બોલ ઇઝ રાઉન્ડ. તો બોલ કેવો છે? રાઉન્ડ છે એટલે કે ગોળ છે. પછી બીજું છે અ ટોમેટો ઇઝ
राउंड अ टोमेटो इज राउंड। त्यार पछी सामे सामे करिए तो अ कॉइन छे अने अ व्हील छे तो अ कॉइन सॉरी अहीं आपणे लखीए पहेला अ व्हील व्हील एटले के पैडू शुं थाय पैडू तो अ व्हील इज राउंड अने अ कॉइन कॉइन एटले के सिक्को कोई पण सिक्को होय छे रुपियानो बे रुपियानो पांच रुपियानो तो आ सिक्कानो आकार केवो होय छे गोल तो अ कॉइन इज राउंड। फरी जोई लईए एक वखत आपणे अ बॉल इज राउंड अ टोमेटो इज राउंड अ व्हील इज राउंड अ कॉइन इज राउंड। हवे पाछळ पेज नंबर 56 पर छे એક્ટિવિટી નંબર 12 છે ચિત્રો સાથે આપેલ વર્ણન વાંચો। અહીંયા એક છોકરી છે તેની સાથે એક કૂતરો છે તો અહીંયા પણ એમ જ છે એક છોકરો છે તેની સાથે એક કૂતરો છે તો રેશમા સેઝ સેઝ એટલે શું થાય કહેવું અથવા કહું છું કહે છે। મેં તમને અહીંયા સ્કૂલ પર આવતા હતા ત્યારે મેં તમને કીધું હતું ડબલ ટપકા એટલે કે સેઝ સેઝ એટલે થાય કહે છે। માય ડોગ ઇઝ બિગ એટલે કે મારો કૂતરો મોટો છે બીજાનો કૂતરો કેવો છે નાનો છે તો રોશન પણ અહીંયા કહે છે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ આ શું કહે છે રેશમા જ કહે છે કોણ બોલે છે આ બધું રેશમા બોલે છે કે માય ડોગ ઇઝ બિગ રોશન આનું નામ છે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ તારો કૂતરો નાનો છે। હવે કહે છે માય ડોગ ઇઝ બ્લેક એનો કૂતરો કેવો છે કાળો બ્લેક એટલે કે કાળો કે મારો કૂતરો કાળો છે યોર ડોગ ઇઝ બ્રાઉન તારો કૂતરો કેવો છે કથ્થઈ બ્રાઉન એટલે કથ્થઈ। ત્યાર પછી છે માય ડોગ ઇઝ એક્ટિવ એક્ટિવ એટલે કે તંદુરસ્ત એક્ટિવ એટલે શું થાય તંદુરસ્ત માય ડોગ ઇઝ એક્ટિવ તંદુરસ્ત એટલે કે કાર્યક્ષમતાવાળો છે એટલે કે કોઈ પણ કાર્ય કરી શકે છે ઝડપથી તે થાકતો નથી। યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ તારો કૂતરો પણ એક્ટિવ છે। હવે આપ જે કર્યું છે તેવી જ રીતના જો રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો પહેલાં રેશમા અને રોશનના કૂતરા વિશે હતું હવે તેની બિલાડી વિશે લખવાનું છે। એક્ઝામ્પલ તરીકે માય કેટ ઇઝ સ્મોલ યોર કેટ ઇઝ બિગ આ કેવી છે નાની છે તો અહીંયા કહે છે માય કેટ ઇઝ સ્મોલ યોર કેટ ઇઝ બિગ તો હવે રોશન કહે છે માય કેટ ઇઝ બ્લેક બીજું વાક્ય આપણે જોયું માય કેટ ઇઝ બ્લેક યોર કેટ ઇઝ બ્રાઉન અહીંયા કેવો કલર છે બ્રાઉન કલર કથ્થઈ કલર છે ઉપર વાક્ય જોતો જોવાનું છે અહીંયા બિગ છે તો બિગવાળું વાક્ય છે સ્મોલ છે તો સ્મોલવાળું વાક્ય છે અહીંયા કલરનું વાક્ય છે અહીંયા પણ એવી જ રીતે છે યોર કેટ ઇઝ બ્રાઉન એટલે કે અહીંયા પણ કલરવાળું વાક્ય છે। હા છે માય કેટ ઇઝ પ્લેફુલ મારી બિલાડી પ્લેફુલ એટલે કે રમતિયાળ છે યોર કેટ ઇઝ પ્લેફુલ તારી બિલાડી પણ રમતિયાળ છે સમજાઈ ગયું તો ઉપરથી છે એ પ્રમાણે નીચે અહીંયા વાક્ય બનાવેલા છે। હવે સામે છે એક્ટિવિટી નંબર 13 પેજ નંબર 57 પર છે એક્ટિવિટી નંબર 13 ચિત્ર જુઓ શિક્ષક પાસેથી વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા ખાલી જગ્યા આપણે આપેલી છે તેના પરથી આપણે ચિત્ર આપેલા છે તેના પરથી આપણે તેના ખાલી જગ્યા પૂરીશું। એમાં પહેલું છે પતંગનું ચિત્ર શેનું છે પતંગનું પતંગ એટલે કે કાઇટ ધીઝ ઇઝ અ કાઇટ શું છે કે આ પતંગ છે ઇટ ઇઝ રેડ તે કેવા કલરની છે લાલ કલર તો ઇટ ઇઝ રેડ ઇટ ઇઝ નોટ બિગ તે મોટી નથી તે કેવી છે નાની છે એટલે કે ઇટ ઇઝ નોટ બિગ। હવે છે આગળ જો અહીંયા ધીઝ ઇઝ અ ખાલી જગ્યા તો અહીંયા બેન્ચ અને ટેબલ ચિત્ર શેનું છે ટેબલનું તો અહીંયા આપણે લખીશું ટેબલ ધીઝ ઇઝ અ ટેબલ ઇટ ઇઝ અ બ્લુ તે કેવું છે તો કે બ્લુ કલરનું છે ઇટ ઇઝ નોટ સ્ક્વેર નોટ આપેલું છે એટલે તે જે છે એ નથી લખવાનું જેનો વિરુદ્ધાકાર છે તે લખવાનો છે તો અહીંયા સ્ક્વેર એટલે ચોરસ અને રેક્ટેંગલ એટલે લંબચોરસ તો કેવો આકાર છે લંબચોરસ છે તો અહીંયા આપણે લખીશું ઇટ ઇઝ નોટ સ્ક્વેર નોટ આપેલું છે એટલા માટે સ્ક્વેર જો નોટ ના આપેલું હોય તો શું લખત આપણે રેક્ટેંગલ ઇટ ઇઝ રેક્ટેંગલ પણ અહીંયા નોટ આપેલું છે એટલા માટે આપણે લખ્યું છે અહીંયા સ્ક્વેર। હવે આગળ છે બોલનું ચિત્ર આપેલું છે ધીઝ ઇઝ અ બોલ જેનું ચિત્ર આપેલું હોય તેનું નામ ધીઝ ઇઝ અ બોલ ઇટ ઇઝ રેડ હવે એનો કલર ઇટ ઇઝ રેડ પછી છે આગળ ઇટ ઇઝ
शेप तेनो राउंड आकार लखीशु इट इज राउंड अँ राउंड स्क्वेर है अँ जो नोट आपेलू नहीं आकार है तेज आप लखीशु तो इट इज राउंड धीस इज अ बॉल इट इज रेड इट इज राउंड। हाँ त्यार पछी छे पुस्तकनु चित्र छे तो धीस इज अ बुक पुस्तक एटले बुक थाय इट इज रेक्टेंगल केवो आकार छे लंबचोरस एटले रेक्टेंगल अने इट इज येलो कलर केवो छे तेनो पीळो एटले के अहींया लखीशु आपणे येलो। हवे तेवी ज रीते अहीं आपणे एक चित्र दोरवानुं छे नीचे अने तेना परथी આપણે ખાલી જગ્યા લખવાની છે તો અહીંયા મેં ઇરેઝર એટલે કે રબરનું ચિત્ર દોરેલું છે તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો અને તેના પરથી અહીંયા વાક્ય લખી શકો છો જો મેં ઇરેઝરનું ચિત્ર દોરેલું છે એટલે તેના પરથી વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ ઇરેઝર ઇટ ઇઝ રેક્ટેંગલ ઇટ ઇઝ નોટ સ્ક્વેર તો કે ચોરસ નથી તે કેવું છે લંબચોરસ છે તે સ્ક્વેર એટલે કે ચોરસ નથી। तो अहीं आपणे यूनिट नंबर 5 जे छे ते चोपड़ी में पूरु थाय छे तो हवे आता वीडियो ने अंदर आपणे स्वापोथीनी अंदर पूरीशुं पण त्यां सुधी तमारे होमवर्क में शुं करवानुं छे तो अहीं जो जेटलुं चालेलुं छे तेमां ज्यां ज्यां पूरवानुं होतुं अहीं अने आगळना पेज में आ बधुं तमारे घरेथी चोपड़ी में पूरवानुं छे।